ગાયના દૂધને શંખની અંદર પૂરી પ્રભુને પાવન સંસ્કાર કરવામાં ત્રણ માસને અંતે પ્રભુને પ્રથમ સૂર્યચંદ્રના દર્શન કરાવ્યા. પણ પ્રદાવશી જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારથી ધર્મને ભક્તિનું ઘર ઋષિ મોક્ષ જાણે ક્રીડાગણ બન્યું. હજારોની સંખ્યા ઋષિ મોક્ષ દર્શન કરવા માટે આવે છે. એક દળ ધર્મદાદા ઘરની બહાર બેઠા હોય માર્કંડે મનુ આગમન ધર્મદાદા એક તો મુકાતે પધારો પધારો ઋષિરાજ પધારો. આપ ક્યાંથી પધાર રહ્યા છો? આપનું શુભ નામ, આપના પિતાશ્રી નામ, આપકા કન્યા છો? માર્કંડે મુનિના મુખમાંથી શબ્દ નીકળ્યા, મને મ્રકણ મહર્ષિનો પુત્ર માર્કંડે સમજો. હિમાલય પહાડ પરથી આવો છો અને આપ પહોંચો કઈ ભણ્યા છો? તો વેદશાસ્ત્ર પુરાણાની જ્યોતિષશાસ્ત્ર વિશેષતઃ પઠિતમ પાઠતે ચાપે વેદાંગા નિતરાણી ચા. વેદ ભણ્યો, ન્યાય ભણ્યો, મીમાંસા ભણ્યો, જ્યોતિષશાસ્ત્ર ભણ્યો છું. ભણ્યો આટલો જ નહીં, બીજાને ભણાવી પણ શકું છું. અને જ્યોતિષશાસ્ત્રમાં પારંગત કોઈ ઋષિ આવ્યા છે? આમાં ભક્તિ ઘરમાં સાંભળી ગયા. તુરંત બાલપ્રભુ ઘનશ્યામને લઈને બહાર આવ્યા. મનમાં વિચાર થયો તો મારા પુત્રો નામકરણ સંસ્કાર વિધિ કરે. નામે સ્ત્રી ભક્તો જ્યોતિષમાં બહુ ભરોસો. ઇંગ્લેન્ડમાં ખબર નથી, અમારે ઇન્ડિયામાં હોય છે બહુ ભરોસો. જો કે ભક્તજનો, જ્યોતિષશાસ્ત્ર ખોટું નથી, જ્યોતિષશાસ્ત્ર સનાતન સત્ય છે. પણ આજકાલ જે ચાલી રહ્યું છે એમાં ખૂબ ખોટું ચાલી રહ્યું છે. હું તો કહું જ્યોતિષ ઉપર ભરોસો મૂકવા કરતા પુરુષાર્થ અને પરમેશ્વર ઉપર ભરોસો. કિનારો પે મેરે યારો, અર્ધમ ખડે ન રહો નિશ્ચિત કે કિનારો પે મેરે યારો. યદિ બગાયત જિંદગી કા લક્ષ્ય હૈ તો જરા કુરબાન હો કર તો દે, જરા કુરબાન હો કર તો દે. બગાયત જિંદગી કા લક્ષ્ય હૈ, ક્રાંતિ જીવન નું લક્ષ્ય છે તારો, તો જીવન ને કુરબાન કરી. હું તમને એમ કહું, તમે કોઈ ઇંગ્લેન્ડ આવ્યા જ ન હો, અને હાવ પ્રારબ્ધ ને આધારે ભુજ માં બેઠા રહ્યા હોત કે ચલો તમે બેઠા રહ્યો, ગુજરાત માં બેઠા રહ્યો તો પ્રારબ્ધ બેઠું જ રહ્યું હોત, હું ભુજ નો થાય. ભગવાન અને હું તો તમને એમ કહું, ડોક્ટર થોર્મસ ના શબ્દો જોઈએ તો 100 શક્યતાની સાથે ભગવાને આપણને માણસ બનાવ્યા છે, આદિ માણસ બનાવ્યા છે. 1% શક્તિ જીવાતનો ઉપયોગ કરે, બાકીની તમામ શક્તિ મૂકી નાખે છે. આઈન્સ્ટાઈનના મત પ્રમાણે આ ધરતી પર જેટલા મહાપુરુષો થયા છે પણ 100% શક્તિમાંથી માત્ર 12% શક્તિનો ઉપયોગ કરી શક્યા. 12% શક્તિનો ઉપયોગ કર્યો તો દુનિયાનો જે કાર થઈ ગયો તમે કલ્પના તો કરો. 88% તો એની પેન્ડિંગ પડી રહી, કેટલી તાકાત ઠાકોરજી કેટલી રાખી. પણ ક્યારેક આપણને આપણી શક્તિની ખબર જ નથી. ઠાકોરજી બહુ મહેરબાન. મહાત્માજી સામે જોયું અને પૂછ્યું, તો કેટલા વર્ષથી ભીખ માંગ છો? તો કે આમ તો 30 વર્ષથી માંગુ. ક્યાં તો અહીંયા આ પેટ ઉપર બેઠા બેઠા માંગુ. મહાત્માજી મોટું મલકાવે, આટલું કઈ નહીં મોટું મલકાવે. પેલો ભિખારી કે મહાત્મા, તમે સાધુ થઈને આપતા નથી, કોકના ગરીબા ઉપર અસો છો, શરમ નથી આવતી? મહાત્મા જરા વધારે મોટું મલકાવે. એ મહાત્મા, સાધુ છો કોણ છો, મારી ગરીબા ઉપર અસો છો, શરમ નથી આવતી? અને ત્યારે મહાત્મા કીધું, તો આ પેટી ઉપર બેસીને 30 વર્ષથી ભીખ માગશો, મને હસવું એટલા માટે આવે છે, આ પેટી આખી સાચા હીરાની ભરેલી છે, એને ખોલીને મત, એક હીરો વેચને એક હીરો તો તારી 7 પેઢીનું દાળદર નીકળી જાય, એવા હીરાથી આખી પેટી ભરી છે ને એના ઉપર બેસી તું 30-30 વર્ષથી ભીખ માંગે છો, એટલે મને હસવું આવે છે. તમારા મનમાં સંકલ્પ થશે કે આખા હીરાની ભરેલી પેટી થોડે, હું તો એમ કહું આ બધી હીરાની ભરેલી પેટીઓ છે. દુનિયામાં જેને માણસ
આત્મદેહ મળ્યો છે ગુણકાની, જેને મનુષ્ય તન પ્રાપ્ત થાય. બધા હીરાની ભરેલી પેટીઓ છે, પણ ઘણા ઘણા ખોલતા જ નથી, ખોલતા નાખે, જેથી પર રોદણા રોરો કર, રોદણા રોરો. કામે લાગી જાય, પરિણામ સુધી પહોંચે, કામે કામે લાગો, મહેનત કરો, દાખલો કરો. ક્યારેક ક્યારેક માણસ પાસે શક્તિ હોય, શ્રીમદ ભાગવત માં લખાણ, પ્રલંબા સુર બળદેવ જે લીધા, સાંભળું ડાબો હાથ લીધો, જમણો નહીં, ડાબો હાથ લાડે, એક મૂકો જે માથા જી ગયો તે પાતાળ માં પહેરી. બોલતા ની એટલી તાકાત બળદેવ એની પાસે હતી, પણ એને પોતાને ખબર નથી ધ્રુજતા. બોલતા ની કરવું તો પોતે જ પડે, કોઈ કરી ન દે, કરી ન દે, કરી ન દે. આ રોડ ઉપર સાઈન બોર્ડ આવે ને, એ તમને દિશા દેખાડે, રાઈટ જા, લેફ્ટ જા, યુ ટર્ન, એ ચાલુ ન, ચાલુ તો પોતે જ પડે, ગાડી તો પોતે જ આખી. બાકી સાઈડ બોર્ડ થાય, કદાચ એક દિવસની આખી જિંદગી ઉભો રહે ને તો પહોંચ્યું ત્યાં ન પહોંચાય. બોલતા ની પડે સાઈન બોર્ડે જે રસ્તો બતાવે એ પ્રમાણે ચાલે ને તો અવશ્ય નહીં પહોંચી જાય. એમ સત્શાસ્ત્રો, સત્સંગ, સાધુ પુરુષો, મહાપુરુષો આપણને રાહ બતાવે, ચાલુ તો આપણે પણ બાપા. ક્યારેક ક્યારેક તાકાત હોવા છતાંય પણ માણસ મનમાં એમ માને માગતી નથી. કઈ રામણ નો સરસ પ્રસંગ મને ગમે, કે તમને કહ્યું, માં જાનકી ની શોધમાં 18 પદ્મ વાંદર દળ સમુદ્ર તટ ઉપર આવ્યું, કિનારો ગયો. માં જાનકી લંકા છે કેમ તપાસ કરવા જાય, પણ જાય કો. એક પછી એક ને પૂછવામાં આવતો હતો, કોઈ એમ કહેતો તું અડધા સમુદ્ર સુધી જાઓ. સંપાતિ જયારે કહ્યું છે માં જાનકી લંકા છે, તો કોઈ એમ કે અડધા સમુદ્ર સુધી જાઓ, પણ શેખ સુધી ચાપો યો જન્મ સમુદ્ર ઉલ્લંઘન ન કરી શકું. કોઈ કે પોણ સમુદ્ર સુધી જાઓ, કોઈ કે હોયો તો જાઓ, પણ પાછો ન આવે. આખી હનુમાનજી ને પૂછ્યું, મારુતિ તમે જાશો? મારુતિ મસ્તક ઝુકાવી ગોલરિયા.